नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज़नी विशेष रजूआत कालनो दिवस केव मां हूं छु आपनी साथे श्रद्धा। दर्शक मित्रों, आ कार्यक्रम द्वारा अपने रोज मळता होय छे, महाराज साथे प्रश्नोत्तरी करता होय छे, आसानी थी तेना जवाबो पण मेळवता होय छे। तो चालो शुरू करिए आजनो कार्यक्रम। तो स्टूडियो में आज आपनी साथे हाजर छे किशन रावल। આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કિશનભાઈ, કાલનું પંચાંગ જણાવશો। નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ। વાત કરીએ તો આપણે કાલના પંચાંગની, તો કાલે તારીખ 24/5/2021 ને સોમવાર છે। તિથિ વિક્રમ સંવત 2077, વૈશાખ સુદ 13 છે। રાશિ તુલા રાશિ છે। કાલે ચંદ્રમા તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને એના મૂળાક્ષર ર અને ત રહેશે। વાત કરીએ તો યોગ વ્યતિપાત છે। કોઈ ખોટું કામ આપણાથી કાલે ના થાય, બરોબર, સારું કામ કાલે તમે ના કરી શકો, વ્યતિપાતનો યોગ બન્યો છે। તો વ્યતિપાતનો જે યોગ છે આપણે ટાળીશું, કોઈ માંગલિક કાર્ય કરવાનું હોય તો એને આપણે વિલંબમાં મૂકીશું। કરણ કૌલવ છે। વાત કરીએ તો આપણે કાલે તમારે દિન વિશેષની, તો દિન વિશેષમાં કાલે બરોબર ચોક્કસ થી કાલે પુત્રદા એકાદશી છે ને, વ્રતની કથા વાંચીને ભગવાનને તમે વિષ્ણુ ભગવાનને 5 ફૂલ અર્પિત કરશો તો ચોક્કસ થી કોઈ ફાયદો જોવા જશે। જી બેન કિશનભાઈ, હવે રાશિ જણાવો। રાશિ આપણે લઈએ મેષ, વૃષભ અને મિથુન। વાત કરીએ તો મેષ રાશિ વાળા જાતકોની, તો કાલે મેષ રાશિ વાળાને સલાહ લઈને કાર્ય કરવાનું છે। કાલે જે પણ કામ કરો કોઈની સલાહ લઈને કામ કરજો, ખોટા કોઈ કામમાં તમે ફસાઈ ના જાઓ, અથવા તો કોઈ તમારી પાસેથી ખોટું કામ ના કરાઈ જાય। કોઈ સરકારી કામમાં સહી કરવાનું કે ક્યાંય કરે તો કોઈ ગવાની રીતે પણ તમે કાલે ના ઉભા રહેતા, નહીં તો ભવિષ્યમાં થતા પ્રોબ્લેમ થઈ શકે એમ છે। તો ચોક્કસ એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। અને તમારા જીવનસાથી જોડે મતભેદ થશે તમારા, બરોબર, જીવનસાથી જોડે મતભેદ ના થાય એનું ધ્યાન રાખવાનું છે। અને બહુ લાંબુ થાય તો સોરી કહીને આપણે વાત પતાવી દેવાની છે। પ્રવાસ ટાળવાનો છે, બરોબર, કાલે ક્યાંય પણ તમને કોઈ જગ્યાએ જવાનું થાય અથવા તો કોઈ જગ્યાએ તમને મોકલવાનું થાય તો બને તો શક્ય પ્રવાસ ટાળજો, કારણ કે શનિ તમારો અત્યારે માર્ગી થયો છે, બરોબર। અચ્છા, એના કારણે કોઈ નાની મોટી તકલીફ ના થાય, તમારે હેરાન ના થાવ, એના માટેની આ વસ્તુ છે કે ભાઈ તમારે, બરોબર, એકદમ શાંતિથી ઘરે બેસીને આરામ કરજો, ક્યાંય બહાર બહુ જવાનું ટાળવાનું છે। સાથે સાથે તમારા ભાઈ બહેનથી તમને લાભ થશે, તમારા ભાઈ બહેન દ્વારા કોઈ નાના મોટા લાભ જોઈ રહ્યા છે, ચોક્કસથી કોઈ આર્થિક રીતે ફાયદો થઈ જશે। શુભ કલર પીળો, જ્યારે શુભ નંબર 4 રહેશે। વાત કરીએ વૃષભ રાશિ વાળા જાતકોની, મિત્ર તરફથી નાણાકીય લાભ થાય, તમારા મિત્ર તરફથી કોઈ પણ નાણાકીય મદદ તમને થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળે, બરોબર, ધારેલું કામ, બરોબર, ચોક્કસથી તમારું જે બી જગ્યાએ તમે ઓફિસમાં જે પણ જગ્યાએ કામ કરતા હોય એ જગ્યામાં તમારી સફળતા કાલે જોવાઈ રહી છે। સાથે સાથે કામમાં ચીવટતા લાવવાની ખાસ જરૂર છે, બરોબર, અમુક કામમાં બેદરકારી રાખવાથી તમારા પરિણામ ગંભીર આવે છે અથવા તો તમારાથી નાની મોટી ભૂલ ના થઈ જાય કાલે, ચોક્કસથી ધ્યાન રાખજો। જે પણ કામ કરો ચોકસાઈપૂર્વક કરજો, બે વાર તમે એક વખત ફરી વાર તમે એને વાંચી લેજો કે જે બી કામ કરો છો બરોબર છે કે નહીં। સાથે સાથે મનમાં ભરાયેલ વાત બહાર આવે, કેટલાય વખતથી તમે મનમાં ઘણું ભરી રાખેલું હોય, કાલે કોઈ એવા પ્રસંગ બને કે તમારી જે બી મનની વાતો છે, અંદરની વાતો છે, એ તમે કાલે કોઈને કહીને તમારું મન હળવું કરી શકો। વાત કરીએ તો ભાઈ તમારા શુભ કલરની, તો જ્યારે શુભ કલર લાલ રહેશે અને શુભ નંબર 2 રહેશે। હવે વાત કરો તો મિથુન રાશિવાળા જાતકોની, તો મિથુન રાશિવાળાને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું જરૂર છે। શારીરિક રીતે તો માનસિક બરોબર સારું છે, પણ માનસિક રીતે મિથુન રાશિવાળા બરોબર અંદરથી નબળા પડી જાય છે, ઇમોશનલ બહુ થઈ જાય છે, લોકોનામાં ઇમોશનલ જે ફેક્ટર હોય છે એ ઘણું વધારે પડતું હોય છે, બરોબર। તો તમે કોઈના તમે લાગણીઓમાં ના આવી જતા, મેન્ટલી સ્ટ્રોંગ રહેજો, પૈસાની અગત્યતા સમજાશે કાલે, કોઈ એવા પ્રસંગો બને, એવા બનાવ બને કે તમને તમારા પૈસાની અગત્યતા સમજાય કે ભાઈ આ જીવનમાં સંઘર્ષ કરવા માટે શું જરૂરી છે, પૈસા આગળ સારું જીવવા માટે, તો કાલે કોઈ એવા પૈસા તમને એમ કોઈ એવું પણ તમારી જોડે સર્જાય કે તમને તમારા ખૂબ પૈસાની જરૂર બી પડે અને સાથે સાથે પૈસાની અગત્યતા બી સમજાય અને તમે જે પણ પૈસા વાપરો છો એ પૈસા તમે બચાવીને પણ ચાલુ કરી શકો, પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય, તમારા મિત્રો વર્તુળ, તમારા પરિવાર કે તમારા જે પણ નજીકના વ્યક્તિઓ છે અને જોડે તમે તમારી રીતે વાતો કરીને ચોક્કસથી દિવસ પસાર કરી શકો છો અને જીવન સાથી જોડે તમારે કાલે સારું બનશે, તમારા જીવન સાથી જોડે દિવસ ખૂબ જ સારો જશે અને આનંદમય જઈ શકે એમ છે। શુભ કલર જાંબલી અને શુભ નંબર 9 રહેશે। કિશનભાઈ, અન્ય 3 રાશિ લઈશું, કર્ક, સિંહ અને કન્યા। વાત કરીએ તો ભાઈ કર્ક રાશિવાળા જાતકોની, તો કર્ક રાશિવાળાને આર્થિક હાનિ ના થાય, બરોબર, કોઈ પણ આર્થિક હાનિ તમારી ના થાય, ખાસ ધ્યાન રાખવાનું છે, સાથે સાથે મનગમતું કાર્ય પણ પૂર્ણ થશે, ધારેલું કામ, તમારે જે બી ઈચ્છા હોય ધારેલું કામ પૂર્ણ થશે, કામના સ્થળે તમારા ચોક્કસથી કોઈ વખાણ જોવાઈ રહ્યા છે, બરોબર, જ્યાં પણ તમે કામ કરો છો ત્યાં તમારા નાના મોટા વખાણ થશે, તમારું સન્માન પણ થશે અને કોઈ નવા રહસ્ય બહાર આવી શકે છે, બરોબર,
કોઈકના વિશે એવી વાત જાણવા મળે કે તમે જાણતા ના, જે વાતથી તમે અજાણ હોય, અને એ વાત જાણીને તમને એમના વિશેનું મંતવ્ય બદલાય, એમના વિશે તમે જે પણ વિચારતા હોય એ વિચાર શ્રેણી બદલાય, તો કાલે કોઈ એવા રહસ્ય બહાર આવશે, કોઈ એવા વ્યક્તિના વિશે તમને ખબર પડશે કે જેથી તમારા જીવનમાં એ વ્યક્તિનું પરિવર્તન તમારા જોડે થઈ શકે એમ છે. શુભ કલર લીલો અને શુભ નંબર 4 રહેશે. હવે વાત કરીએ શિ રાશિવાળા જાતકોની, તો શિ રાશિવાળાને માનસિક તણાવ નથી રાખવાનો કોઈ પણ મગજ ઉપર, બરોબર, ખૂબ વિચારવાનું નથી, બરોબર. ચંદ્ર એમનો અત્યારે સૂર્ય સ્વામી છે અને ચંદ્ર એમનો નીચનો છે, તો ગમે તેટલું થાય મેન્ટલી આપણે સ્ટ્રોંગ રહેવાનું છે, માનસિક બરોબર સ્ટ્રોંગ રહેવાનું છે, તમારે મજબૂત રહેવાનું છે, ચોક્કસથી ફાયદો થશે. સાથે સાથે મૂડી રોકાણ માટે નવી તકો પણ મળશે, તમારા મૂડી રોકાણ માટેની કોઈ નવી તકો મળે, કોઈ પણ એવું કે ભાઈ આ વેપાર કરવાથી આ જગ્યાએ જવાય અથવા તો તમે આ રોકાણમાં, તો કોઈ નવા રોકાણો કરવા માટે તમારે નવી તકો ઊભી થશે, ફાયદો થશે, ચોક્કસથી કોઈ મોટા ફાયદા જોવાઈ જાય. અને જીવનસાથી જોડે તમારે નાના મોટા મતભેદ કદાચ થયા રહે તો એને તમારે બરોબર ખૂબ જ શાંતિથી તમારે જે પણ વસ્તુઓ થાય છે એને ટાળવાની છે અને એક વખત સોરી કહીને વાત પતાવી દેવાની છે. શુભ કલર સોનેરી અને શુભ નંબર 8 રહેશે. હવે વાત કરીએ તો કન્યા રાશિવાળા જાતકોની, તો કન્યા રાશિવાળાને કોઈ નવા સપના જોવાય, નવી જિંદગીની શરૂઆત કન્યા રાશિવાળાઓને થઈ શકે છે. ઘણા સંઘર્ષ કર્યા છે જીવનમાં, તો હવેથી એવો ઉદય આવે છે કે જેનાથી તમે કોઈ નવી જિંદગી સારી જીવી શકો એમ છો, આર્થિક લાભ પણ થશે. સાથે સાથે મા લક્ષ્મીનું પણ આગમન છે, ચોક્કસથી શુક્ર સારો છે, પૈસા પણ સારા આવશે અને દિવસ પણ આનંદમય જશે, ખૂબ જ આનંદમય. ચંદ્ર પણ તમારો ખૂબ સારો, એટલે કે આનંદમય દિવસ, ઉલ્લાસવાળો દિવસ, હસમુખો દિવસ તમારો જઈ શકે છે અને સમયનો ખોટો બગાડ થશે. પણ ક્યાંક ને ક્યાંક તમારે સમયમાં કોઈની ગપસપમાં કે કોઈની જોડે કે ક્યાંક તમે બહાર જાઓ તો ત્યાં સમયનો ખોટો બગાડ તમારે થઈ શકે, કોઈક લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે અથવા તો કોઈ જગ્યા તમારે ખોટું કોઈ મળે નહીં અને એના કારણે તમારો સમયનો બગાડ થાય, તો કોઈ નાના મોટા સમયના બગાડ કાલે તમારા થઈ શકે એમ છે. શુભ કલર સફેદ રહેશે ને જ્યારે શુભ નંબર 5 રહેશે. કિશનભાઈ આપની સાથે કોલ મિત્ર જોડાયા છે. હેલો. હેલો જી, આપની જન્મ તારીખ સમય સ્થળ બતાવો. હા, 24-10-1967. જન્મ સમય અને સ્થળ કો બેન? 24-10-1967. જન્મ સમય કહું છું. સમય 24 કેમ એવું બને છે બેન કે ભાઈ શનિ હાલમાં તમારા અષ્ટમમાં બેઠો છે, મીન રાશિનો બેઠો છે, બરોબર, એના કારણે સમસ્યા થાય છે. સાથે સાથે તમારા લગ્નેશમાં ગુરુની અત્યારે જે બેઠા છે એની અંતર દશા ચાલે છે અને યોગીની દશા પણ એમની જો જોવા જઈએ તો અત્યારે મંગળની ચાલી રહી છે, જેના કારણે તકલીફ સર્જાઈ રહી છે. શું કરવાથી ફાયદો થશે, બરોબર, સરસ મજાનો એક ઉપાય આપું છું, નિયમિત પ્રમાણે કરશો તો ચોક્કસથી ફાયદો થશે, બરોબર. તમારા જે પણ આ સુધાબેન છે, બરોબર, એમને કહેવાનું છે કે ભાઈ હળદરનું પાણી, બરોબર, એક હળદરનું પાણી જ્યારે પણ એ સૂવે ત્યારે નીચે, બરોબર, પલંગની નીચે મૂકીને સૂઈ જાય અને બીજા દિવસે તુલસીના ક્યારામાં એને રેડી દે. આટલું કરવાથી ચોક્કસથી 7 દિવસ નિયમિત આવું કરવાથી જે પણ વ્યક્તિ બીમાર હોય એ વ્યક્તિના બીમારીમાં સુધારો આવે છે અને સારામાં સારું ફળ મળે છે. જી બેન. અને કોલ મિત્ર જોડાયા છે. હેલો. હેલો જી બેન, આપનું નામ? નામ ગીતા બેન. જી, આપની જન્મ તારીખ સમય અને સ્થળ કહો. લાગે છે સંપર્ક તૂટી ગયો છે, આપણે આ સંપર્ક લાગતો નથી, જોડાઈ શકે એમ છે. હેલો. કોલ મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હેલો જી બેન, આપનું નામ? હેલો જી, આપનું નામ જણાવો. હા, એક મિનિટ, હું મારી બેબી મિસ. હેલો. લાગે છે સંપર્ક તૂટી ગયો છે. હેલો, મારા બેબી માટે પૂછવા માંગુ છું. તેની મૈત્રી છે એનું નામ. હેલો. હા, જન્મ તારીખ સમય અને સ્થળ કહો બેન. હા, એટલે એનું નામ મૈત્રી છે અને 21-2-2 એની સાલ છે. જન્મ સમય 6-12 છે. સ્થળ નડિયાદ છે. અને પ્રશ્ન એ છે કે BHMS છેલ્લા વર્ષમાં છે, એ આગળ હજુ બીજું 1.5 વર્ષ બાકી છે પણ આગળ ભણશે.
આગળ ભણશે કે નહીં. સૂર્ય બુધ ખૂબ તેજસ્વી છે, ચોક્કસથી બેબીનો આગળ ભણવાનો તમારે ચોક્કસથી અને જે શોખ છે પૂરો થશે. સાથે સાથે મંગળ પણ પરાક્રમના સ્થાને બેઠો છે, એટલે કે આગળ સારી એવી નોકરીની પણ તમારે ઝંખના એ છોકરી ખેડી શકે એમ છે. ગુરુ શનિ સાથે છે, કોઈ પણ નાના મોટા લાઈફમાં થોડાક પ્રોબ્લેમ સંઘર્ષ રહે એના માટેનો એક ઉપાય આપું છું કે દરરોજ જે બરોબર નિયમિત પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનો જે છોકરી પાઠ કરશે તો ચોક્કસથી એનો ફાયદો થઈ જશે. તમને દર્શકોને નમ્ર વિનંતી છે કે તમે જ્યારે પણ ફોન કરો તમારું જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ તમે સાથે જ રાખો, જેથી અમને પણ બીજા કોઈ લોકો કોલ્સ કરે છે જે લોકોના સંપર્ક નથી શકતા, એ લોકો કેટલો પ્રયાસ કરે છે છતાં બી નહીં થઈ શકતા, તો એ લોકોનો પણ વારો આવે અને એ લોકોના પણ પ્રશ્ન હોલ થાય. તો તમે જ્યારે પણ હોય ત્યારે તમે તરત જ તમે પ્રશ્નના તમારે જવાબ કરી નાખો અને સાથે જ તમારી વિગતો રાખો. જી બેન. જી, અને એક કોલ મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી, આપનું નામ? જો એમને અત્યારે વાત કરે તો ભાઈ ગુરુ મહારાજ ની દાંપત્ય જીવનમાં ઉપસ્થિતિ છે, સાથે સાથે એમને રાહુ શ્રેષ્ઠમાં બેઠો છે. ભાઈ ગુરુ મહારાજ ખૂબ જ સારા પ્રબળ બની રહ્યા છે, એટલે કે ભાઈ વર્ષની અંદર ચોક્કસપણે તમારા કિશનના લગ્ન થઈ શકે એમ છે. સાથે સાથે એમને બરોબર કહેવાનું છે કે વિદેશના યોગ પણ પ્રબળ બને છે, ચંદ્ર ખૂબ તેજસ્વી છે, ચોક્કસથી વિદેશ યોગ પણ બને છે. બાબાને શું કરવાથી લગ્નના યોગ વહેલા બને તો એને કહેવાય છે કે દર ગુરુવારે 5 જો આપણે આખી હળદર આવે છે એ પીપળે મૂકી આવે તો ચોક્કસથી લાભ થશે, જીવનમાં શાંતિ જણાશે અને ચોક્કસથી કોઈ મોટા લાભો થતા જશે. જી ભાઈ. જી કિશનભાઈ, અને એક ઓર મિત્ર છે. હેલો. હેલો. જી, આપનું નામ? ભાવેશ. જી ભાવેશભાઈ, આપનું જન્મ તારીખ, સમય અને સ્થળ કહો. 22/3/87. હમ. 8/45. હમ. સમ ઓલ સર દશા. હમ. શું પ્રશ્ન? હા, લગન કેદી થાય? બીજો હું પ્રશ્ન. લગન તમારા ઉજીભાઈ વાર છે, ઉજી વર્ષ 2 વર્ષની શુક્રની મહાદશા બેઠી છે જેના કારણે સમસ્યાઓ સંઘર્ષ. તમારે દરરોજ જે બરોબર દરરોજ નિયમિત પ્રમાણે શુક્રદાય સ્તુતિ કરવાની રાખો, સાથે સાથે દર શુક્રવારે 5 સફેદ વસ્તુઓનો દાન કરવાનો રાખશો તો ક્યાંકથી ને ક્યાંકથી તમારા લગન. વાત કરે નોકરી ધંધાની તો ભાઈ નોકરી ધંધામાં તમારે રૂચક યોગ બને છે, મંગળ તમારો લગ્નેશમાં બેઠો છે, રૂચક યોગ બને છે, ચોક્કસથી તમારા લગ્નમાં તમારા જીવા પચશે, તમારા નોકરી ધંધામાં પણ તમારું સારું થઈ જશે, ચોક્કસથી ફાયદો થઈ જશે. અને એક કોલ મિત્ર જોડાયા છે. હેલો. ટીવીમાં નહીં આવે અમારો? હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અને એક કોલ મિત્ર છે. હેલો. 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 જી, આપનું નામ? હેલો. ભાઈ, આપના ટીવી નો અવાજ પહેલા બંધ કરી દો, આપનું નામ જણાવો. જન્મ તારીખ, સમય અને સ્થળ કોણ, આપનો પ્રશ્ન જણાવો. જન્મ તારીખ છે 12/3/1900. જન્મ સ્થળ પાટણ છે. કન્યા રાશિ છે. શું પ્રશ્ન છે પંકજભાઈ તમારો? રાહુ અત્યારે તમારો ખૂબ જ ભારે છે, 1.5 વર્ષ પછી તમારા લગ્ન નો યોગ પ્રબળ બની જશે. જી બેન. અને એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જી, આપનું નામ? જી બેન, એના દાંપત્ય જીવનમાં એટલે કે 7મું હાઉસ કહેવાય, 7th હાઉસ કહેવાય, એમાં છે ને ગુરુ રાહુ જોડે બેઠા છે, એટલે કે ભાઈ ગુરુ ચંડાલ યોગ બને છે. તો ગુરુ ચંડાલ યોગની જો વિધિ થઈ શકે તો વિધિ, નહીં તો હું શાસ્ત્રોક્ત ઉપાય આપું છું કે શું કરવાથી એને ફાયદો થઈ શકે. તો ભાઈ એને દર ગુરુવારે એવું કહેવાનું છે કે દર ગુરુવારે બરોબર એને 5 આપણે સોપારી આવે છે ને હળદર વડે, 5 સોપારીને હળદર વડે બરોબર ચોપડીને એ દરિયાની અંદર અથવા તો તમારે જ્યાં બી પાણી હોય ત્યાં પાણીની અંદર જો એ કરશે, નાખશે તો ચોક્કસથી એને ફાયદો થશે. આવા 5 ગુરુવાર એને કરાવડાવજો બરોબર. સાથે સાથે બીજી વસ્તુ પણ કહું છું કે નિયમિત પ્રમાણે એને પીપળે જળ ચડાવવાનું રાખજો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો રાખશો તો ચોક્કસથી સફળતા મળી જશે. જી કિશનભાઈ, તમે રાશિ વિશે જણાવી રહ્યા હતા, હવે તુલા વૃશ્ચિક અને ધન લો.
વાત કરીએ તો ભાઈ હવે તુલા રાશિ વાળા જાતકોની, તો તુલા રાશિ વાળાને પેટની કોઈ નાની મોટી સમસ્યા રહી શકે એમ છે, સાથે સાથે ભાઈ બહેન તરફથી ફાયદો પણ જણાય. બરોબર, તમારા ભાઈ બહેનથી તમને ફાયદો છે અને જીવનસાથીની તબિયત તમારે સાચવવાની રહેશે. તમારા કાલે જીવનસાથીની તબિયત સાચવજો, એમને જે પણ ઈચ્છા હોય એ ઈચ્છા પ્રાપ્ત થાય એવું તમે એમને સારામાં સારું તમારે કામ કરી આપજો. અને મિત્ર જોડે કાલે દિવસ તમારો આનંદમય જશે, તમારા મિત્રો સાથે દિવસ ખૂબ જ સારું જાય છે. શુભ કલર પીળો રહેશે, જ્યારે શુભ નંબર 8 રહેશે. હવે વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોની, તો વૃશ્ચિક રાશિવાળાને કોઈ વખાણ થાય એમના, બરોબર, એમનું માન સન્માન જળવાય, વખાણ થાય, ચોક્કસ તે દિવસ સારો દેખાય છે. ઉતાવળમાં નિર્ણય નથી કરવાના, કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેતા. અચ્છા, બીજી વસ્તુ, જ્યારે પણ નિર્ણય લો સમજી વિચારીને અથવા તો કોઈ પણ એ જગ્યામાં ફિલ્ડમાં એક્સપર્ટ હોય એમને પૂછજો ને પછી લેજો. માતા પિતા જોડે નાના મોટા મતભેદ થવાની શક્યતા વધારે છે, તો પણ તમારા મા બાપ છે, બરોબર, જે બી કરશે સારા માટે કરશે, એમની સામે બોલવાનું નથી, એમના આશીર્વાદ લઈને કામ કરશો તો સફળતા ચોક્કસથી મળશે અને લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય. જે બી સમય તમારું, થોડાક સમયથી તમારું જે બી કાર્ય અટકતું હોય એ કાર્ય પૂર્ણ થશે, સમય તમારા માટે સારો છે, તમને કાર્યમાં સફળતા પણ મળશે. શુભ કલર કાળો અને શુભ નંબર 9 રહેશે. હવે વાત કરીએ ધનરાશિવાળા જાતકોની, તો કોઈ ખોટા નિર્ણય, બરોબર, લેવાઈ જાય, તમારે કાલે કોઈ ખોટા નિર્ણય લેવાઈ જાય અને એના માટે જ તમને કહું છું કે ના લેવાય, એના માટે શું આપું છું, એક કપૂરી પાન કાલે જોડે રાખજો. તમારે એક કપૂરી પાન આવે છે એ તમારા જોડે કાલે પોકેટમાં રાખવાનું છે, જેથી કોઈ ખોટા નિર્ણયો ના લેવાય જાય, ખોટું બોલાઈ ના જાય અને માનસિક તણાવ રહ્યા કરશે, તમારા મગજ ઉપર નાના મોટા માનસિક તણાવ રહ્યા કરે. તકો સારી નવી જોવાઈ રહી છે, ચોક્કસથી કોઈ નવી તકો મળશે અને રોકાયેલા નાણાં પાછા આવશે, ધારેલા કામ, બરોબર, અને રોકાયેલા નાણાં કા ચોક્કસથી પાછા આવી શકે એમ છે. તમે જે બી જગ્યાએ તમારા પૈસા અટકી ગયા છે અથવા તો કોઈને આપ્યા છે પાછા નથી આવતા, વેડફાઈ ગયા છે, તો ચોક્કસથી કંઈક નાણાં તમારા પાછા આવી શકશે. શુભ કલર સોનેરી અને શુભ નંબર 1 રહેશે. હવે વાત કરીએ તો મકર રાશિવાળા જાતકોની, તો રોકાણ માટે દિવસ ઉત્તમ જણાઈ રહ્યો છે. જે લોકોને કંઈક નાનું મોટું રોકાણ કરવું છે કોઈ બી જગ્યાએ, તો દિવસ સારો છે, એમાંથી સફળતા જઈને થોડુંક બમણું એનું રોકાણ મળી શકે એમ છે, દિવસ સારો જોવાઈ રહ્યો છે. ઘરમાં નવી વસ્તુઓ આવશે, તમારા ઘરમાં કોઈ નવી વસ્તુઓ ના આવવાના યોગ પ્રબળ છે, કોઈ પણ નાની મોટી ખરીદી થશે, વેપારમાં વધારો થાય. જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે ચોક્કસ તેમના વેપારમાં ખૂબ સારો વધારો જોવાઈ રહ્યો છે અને બાળપણની યાદો તાજી થશે. કાલે કંઈક એવું જોવાઈ જાય અથવા તો કંઈક એવી વસ્તુ મળી જાય કે જેથી તમે તમારા બચપનની યાદોમાં જતા રહો અને તમારા બાળપણની યાદો તમારી તેજસ્વી થાય, સ્મરણ થાય. શુભ કલર ક્રીમ ને શુભ નંબર 7 રહેશે. હવે વાત કરીએ કુંભરાશિવાળા જાતકોની, તો આર્થિક સ્થિતિમાં સુધારો જણાય, ધીરે ધીરે પૈસાનું આગમન તમારા જીવનમાં વધતું રહે, સાથે સાથે પ્રેમમાં સંઘર્ષ થાય. આમે કુંભરાશિવાળા હંમેશા સંઘર્ષ કરતા જ આવ્યા છે, બરોબર, પ્રેમમાં ખાસ, કારણ કે એમનો શુક્ર, બરોબર, જોઈએ તો એટલો સારો નથી હોતો. સાથે સાથે મિત્રો તરફથી મદદ પણ મળશે, તમારા મિત્રો તરફથી ક્યાંક ને ક્યાંક મદદ તમને મળી રહેશે, કોઈ સાચી સલાહ મળે, ચોક્કસથી કોઈ સાચી સલાહ તમને મળી શકે એમ છે. શુભ કલર જાંબલી અને શુભ નંબર 5 રહેશે. હવે વાત કરીએ તો મીન રાશિવાળા જાતકોની, તો મીન રાશિવાળાને પ્રવાસના યોગ ખૂબ પ્રબળ બની રહ્યા છે, ચોક્કસથી કોઈ મોટા પ્રવાસના યોગ દેખાય છે. સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે, તમારે જે બી તમે કાલે બહાર નીકળો સાધન ચલાવીને જજો, બરોબર, સાધન તમારા સાંધાના દુખાવા પણ નાના મોટા રહેશે, ચોક્કસથી કોઈ નાના મોટા સાંધાના દુખાવા રહે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરસ્યાના તેલનો દીવો કાલ સાંજે તમે પીપળે કરશો તો ચોક્કસથી ફાયદો જોવાઈ જશે અને મહેમાનનું આગમન થાય, તમારા ઘરમાં કોઈ કાલે અતિથિ ના આવવાના યોગ પ્રબળ છે. શુભ કલર આસમાની અને શુભ નંબર 6 રહેશે. જી બેન કિશનભાઈ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે, આવતીકાલનો દિવસ કેવો રહેશે, આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડની મદદથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે આપણે વાત કરીએ તો તમારો કાલે જે બી ટેરોટ આવ્યું છે, કિંગ્સ ઓફ પેન્ટિકલ્સ કરીને એક ટેરોટ આવ્યું છે કે ભાઈ કિંગ્સ ઓફ પેન્ટિકલ્સ ટેરોટ શું સૂચવે છે, તો ભાઈ આ કિંગ્સ ઓફ પેન્ટિકલ્સ ટેરોટ એ સૂચવે છે કે આ વર્ષે બહુ લોભ નથી કરવાનો. કિંગ બેઠો છે, તમને સત્તા મળશે, પૈસા મળશે, પણ બહુ લોભમાં લોભમાં તમારા પરિવારથી તમે થોડાક છેટા થઈ જાઓ, તમારા જે પણ મિત્રો છે એનાથી છેટા થઈ જાઓ, અથવા તમારા જીવનસાથીથી તમે છેટા થઈ જાઓ, તો એ નથી કરવાનું. તમારે નો ડાઉટ તમારી પાસે પૈસા, આર્થિક લાભ જોવાઈ રહ્યો છે કે પૈસા પણ આવશે, પણ એટલા બધા એની અંદર રચ્યા બચ્યા ના રહેતા કે તમે તમારા પરિવાર માટે સમય ના આપી શકો, જીવન માટે સમય, તમારા જીવનસાથી માટે સમય ના આપી શકો, મિત્રો સાથે. તો ચોક્કસથી કોઈ લોભમાં નથી આવવાનું, અથવા કોઈ લોભી તમને મીન્સ કહેવાય કે ભાઈ કહેવાય ને કે ભાઈ તમને કોઈ મોટી મોટી વાતો કરે, કોઈ મોટા મોટા સપના બતાવે, તો એની અંદર તમે ઘૂસી ના જતા, એની અંદર તમે માની ના લેતા, અને જો આવું થશે તો ખોટા આગળ જતા મોટા પરિણામ આવશે, બરોબર, પછી ખબર પડે કે ભાઈ આ તો આપણી જોડે આપણું ફૂલેકું બનીને જતું રહ્યું છે, તો એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કાલે જેનો પણ જન્મ તારીખ છે, જન્મ વર્ષ છે, ધ્યાન રાખજો કોઈ આવી નાની મોટી આખા વર્ષ દરમિયાન તમારી જોડે આવી વાત ના થાય. વાત કરીએ બીજી,
પૈસા ખૂબ જ તમારી જોડે આ વર્ષે આવવાના છે, આર્થિક રીતે ખૂબ જ સારા છે, સાચવીને રાખજો, વેડફી ના નાખતા, કારણ કે જો વેડફો તો એના આવતા વર્ષ પછી તમારે કદાચ તકલીફ થાય તો ચોક્કસ તે કામમાં આવી શકે. વાત કરીએ તો ભાઈ શારીરિક દ્રષ્ટિએ તો નાની મોટી આંખો અને કાનની સમસ્યા તમારે રહી શકે એમ છે, અને એના માટે તમને ઉપાય આપું છું કે દરરોજ જે તુલસી ક્યારે સંધ્યાકાળે એક દીવો તમે જે પણ વ્યક્તિ કાલે જન્મ તારીખ છે કરશે, આખું વર્ષ ખૂબ જ સારું જશે અને ધનની પ્રાપ્તિ થતી રહેશે. કિશનભાઈ કોલો મિત્ર જોડાયા છે. હેલો 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 બોલો. જી ભાઈ આપનું નામ જણાવો. હેલો જી આપનું નામ. હા હેલો જી આપનો અવાજ આવી રહ્યો છે, આપનું નામ જણાવો. આજ જન્મ તારીખ 11/1/2016. હેલો જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિપુત્ર પ્રવીણ ભાઈ જી. હેલો. હા હેલો બોલો બોલો. 11/1/2016 સમય અને સ્થળ બોલો. 11/1/2 ભાઈ આપના ટીવી નો અવાજ બંધ કરી દો અને આપનો પ્રશ્ન જણાવો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અને એક કોલ મિત્ર જોડાયા છે. હેલો. મારું નામ કામિની બેન દલાલ છે. બોલો કામિની બેન. મારા બાબા વિશે પૂછવું છે મારે. શું નામ છે બાબાનું? કામિની બેન બાબાનું નામ જણાવો, જન્મ તારીખ જણાવો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. કિશનભાઈ આપ સ્ટુડિયોમાં જોડાયા, અમને અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી હતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જો આપ મહારાજનો સંપર્ક ન સાધી શક્યા હોય તો અમે નંબર પણ આપેલો છે, તમે સંપર્ક કરી શકો છો. દર્શક મિત્રો મહારાજે આપણને ખૂબ સરસ માહિતી આપી. આજે કાલના દિવસ નંબર 7 લો જ. આવતીકાલે ફરીથી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.